ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે આગળ આપણે જોયું અસાઇનમેન્ટમાં ક્વેશ્ચન નંબર 5 પૂર્ણ કર્યો, હવે ક્વેશ્ચન નંબર 6 જોઈએ. દાખલા ગણો. એક એકના રૂપિયા, એમાં પહેલો નંબર છે એક એકના રૂપિયા 200, તો કેકના 3/4 ભાગના કેટલા રૂપિયા થાય? શું કીધું? એક તમે જો આખી કેક લેવા જાઓ તો એના 200 રૂપિયા છે, તો તમારે એનો ત્રીજો ભાગ લેવાનો છે તો એના કેટલા થાય? તેના માટે આપણે શું કરવાનું છે? ગુણાકાર ને ભાગાકાર બંને કરવું પડે. તો કઈ રીતે? તો જુઓ, એક કેક હોય ત્યારે 200 રૂપિયા, જ્યારે 3/4 હોય ત્યારે કેટલા? એટલે અહીંયા તમારે પ્રશ્નાર્થ કરવાનો, 3/4ને 200 વડે ગુણવાના. તો જુઓ, 3/4 × 200, 200ને 3 વડે ગુણીએ તો કેટલા થાય? 600. 600/4, 600ને 4 વડે ભાંગે તો કેટલો જવાબ આવે? 150. તો અહીંયા તમારે લખવાનું 3/4 કેકના 150 રૂપિયા થાય. સમજાયું? હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ. એમાં તમને અહીંયા વસ્તુ આપેલી છે અને એનો કિગ્રામાં ભાવ આપેલો છે. એમાં પહેલી વસ્તુ છે ટમેટા 8 રૂપિયા કિલો, બટાકા 12 રૂપિયા કિલો, ગાજર 16 રૂપિયા કિલો. એના આધારે તમારે આ સવાલના જવાબ લખવાના છે. તો જુઓ, એમાં પહેલું તમને શું પૂછ્યું? 1/3 કિગ્રા ટમેટાના કિંમત, અહીંયા તમને જે કિંમત આપી છે એક કિલોની છે, અહીંયા તમને 1/3 એટલે કે તમને 500ની આપેલી છે. તો તમારે કહેવાનું, લખવાનું, સોરી, ટમેટા એક કિલો એ 8 રૂપિયા, જ્યારે 1/3 એ કેટલા? 1/3 × 8, 8 ના છેદમાં 2, 8 × 2 = 4, એટલે અહીંયા જવાબ આવશે 4. તો 4 રૂપિયા થાય. 3/4 બટેકાની કિંમત કેટલી થાય? તો 1 કિલો બટેકા 12 રૂપિયા, ત્યારે 3/4 એ કેટલા? તો શું કરવાનું? 3/4 × 12 બરાબર 12ને 3 વડે ગુણીએ એટલે કેટલા થાય? 12 × 3 = 36. 36ના 4 વડે ભાગાકાર કરવાનો. 36/4, 4નો ઘડ્યો, સોરી, 36ને 4 વડે ભાગતા 9 જવાબ આવે. હવે શું કીધું? 3/4 કિગ્રા ગાજરની કિંમત કેટલી થાય? જ્યારે 1 કિલો ગાજર લેવા જાઓ ત્યારે 16 રૂપિયા થાય. તો 3/4 એટલે કે 4, ત્રીજો ભાગ એ કેટલા થાય? તો 3/4 × 16, 16 × 3 = 48, 48/4, 48ને 4 વડે ભાંગવાના, 48ને 4 વડે ભાગાકાર કરતા 12 જવાબ આવે. ક્વેશ્ચન નંબર 3, નીચે આપેલા ઘડિયા પૂર્ણ કરો. અહીંયા તમને 5નો ઘડિયો આપેલો છે, તમને ઉપર રકમ આપેલી છે. માને કે કઈ રીતે? 1/5, 2/5, 3/5, તમારે ગુણાકાર કરીને નીચે જવાબ લખવાનું છે. અથવા તો તમને 5નો ઘડિયો આવડતો હોય તો ડાયરેક્ટ તમે લખી શકો છો. જો તમને ન આવડે ત્યારે તમે ઉપરની સંખ્યાને ગુણાકાર વડે પણ જવાબ લખી શકો. 1/5, 2/5 એટલે 10, 3/5 એટલે 15, 4/5 એટલે 20, 5/5 એટલે 25, 6/5 એટલે 30, 7/5 એટલે 35, 8/5 એટલે 40, 9/5 એટલે 45, 10/5 એટલે 50. એવી જ રીતે તમને અહીંયા 4નો ઘડિયો બનાવવાનો કીધો છે. તો 4 × 1 = 4, 4 × 2 = 8, 4 × 3 = 12, 4 × 4 = 16, 4 × 5 = 20, 4 × 6 = 24, 4 × 7 = 28, 4 × 8 = 32, 4 × 9 = 36, 4 × 10 = 40. ત્રીજા નંબરમાં કીધું છે 3નો ઘડિયો બનાવો. જેવી રીતે તમે 5નો ને 4નો બનાવ્યો એમ જ તમારે અહીંયા 3નો બનાવવાનો છે. 3 × 1 = 3, 3 × 2 = 6, 3 × 3 = 9, 3 × 4 = 12, 3 × 5 = 15, 3 × 6 = 18, 3 × 7 = 21, 3 × 8 = 24, 3 × 9 = 27, 3 × 10 = 30. એવી જ રીતે તમને શું કીધું? 7નો ઘડિયો બનાવો. પણ 7ના ઘડિયામાં તમને ઉપરની રકમ આપેલી નથી, તો તમારે કઈ રીતે બનાવવાનો છે?
ચારનો ઘડિયો અને ત્રણનો ઘડિયો નહીં ઉપયોગથી તમારે સાતનો ઘડિયો બનાવવાનો છે. ચારના ઘડિયામાં જે કંઈ જવાબ આવેલો હોય એનો તમારે ત્રણના ઘડિયા વાળે સરવાળો કરવાનો છે. ચારને ચાર પ્લસ ત્રણ, ચાર પ્લસ ત્રણ કરીએ એટલે કેટલો જવાબ આવે? સાત. આઠ પ્લસ છ કરીએ એટલે કેટલો આવે? ચૌદ. બાર પ્લસ નવ કરીએ એટલે કેટલો આવે? એકવીસ. સોળ પ્લસ બાર કરીએ એટલે કેટલો આવે? અઠ્યાવીસ. વીસ પ્લસ પંદર એટલે પાંત્રીસ. ચોવીસ પ્લસ અઢાર એટલે બેતાલીસ. અઠ્યાવીસ પ્લસ એકવીસ એટલે ઓગણપચાસ. બત્રીસ પ્લસ ચોવીસ એટલે છપ્પન. ચત્રીસ પ્લસ સત્યાવીસ એટલે ત્રેસઠ. ચાલીસની અંદર ત્રીસ નાખીએ તો કેટલા થાય? સિત્તેર. અહીંયા તમારે શું કરવાનું? ચારના અને ત્રણના ઘડિયાનો ઉપયોગ કરીને સાતનો ઘડિયો પૂર્ણ કરવાનો છે. સમજાયું? હવે આપણે ક્વેશ્ચન નંબર ચાર જોઈએ. નીલુ પંદર વાર્તાની ચોપડીઓ તેના વર્ગ માટે લાવ્યું. આજે પિસ્તાલીસ વિદ્યાર્થીઓ હાજર છે તો એક ચોપડી કેટલા વિદ્યાર્થીઓ સાથે મળીને વાંચે? નીલુ શું લાવ્યો છે? પંદર વાર્તાની ચોપડી લાવ્યો છે, પરંતુ ક્લાસમાં કેટલા વિદ્યાર્થી છે? પિસ્તાલીસ. તો એક ચોપડીમાં કેટલા વિદ્યાર્થી સાથે બેસીને વાંચન કરી શકે એના માટે આપણે શું કરવું પડે? એક ચોપડી એ પિસ્તાલીસ છે, જ્યારે પંદર લાવ્યો છે ત્યારે કેટલા થાય? એટલે એક ગુણ્યા પિસ્તાલીસ ભાંગ્યા પંદર. પિસ્તાલીસ છેદમાં પંદર, પિસ્તાલીસને પંદર વડે ભાગાકાર કરવાનો એટલે ત્રણ જવાબ આવે. એટલે એક ચોપડીમાં ત્રણ વિદ્યાર્થીઓ સાથે મળીને વાંચન કરી શકે. ક્વેશ્ચન નંબર પાંચ. રજિયાને રૂપિયા પાંચસોના છૂટા જોઈએ છે. રજિયા નામની વ્યક્તિને પાંચસોના છૂટા જોઈએ છે, પણ કઈ રીતે જોઈએ છે એ તમને નીચે અલગ અલગ નોટો આપેલી છે, તો એમના કેટલી નોટો મળશે એનો જવાબ તમારે આપવાનો છે. તેને નીચે મુજબની કેટલી ચલણી નોટો પાછી મળશે એ તમારે ક્વેશ્ચનના આધારે જવાબ લખવાનો છે. જો બધી રૂપિયા સોની નોટ હોય તો કેટલી મળે? પાંચ. કેમકે પાંચ નોટ સો સોની કરો એટલે પાંચસો રૂપિયા થઈ જાય. જો બધી ચલણી નોટો પચાસની હોય તો દસ, બધી જ નોટ રૂપિયા વીસની હોય તો પચીસ, જો બધી ચલણી નોટ પાંચની હોય તો સો. સમજાયું? આવી જ રીતે તમને પાંચસોની જગ્યાએ જો બીજી કોઈ રકમ આપે તો એના આધારે તમારે ક્વેશ્ચનના જવાબ કઈ રીતે લખવા એ તમને આવડતું હોવું જોઈએ. આપણે પાઠ્યપુસ્તકમાં આગળ રિવિઝન કર્યું એમાં તમને શીખવાડેલું. ક્વેશ્ચન નંબર છ. એક લિફ્ટમાં વધુ 250 કિગ્રા વજન લઈ જઈ શકાય છે. એક લિફ્ટમાં કેટલો વજન લઈ શકાય? માત્ર 250 કિગ્રા. તો ચાર વ્યક્તિઓ લિફ્ટમાં જવા માંગે છે, તેમના વજન અનુક્રમે 51, 62, 70 અને 63 કિગ્રા છે. શું આ લિફ્ટમાં જઈ શકશે? હા. તો કેમ? તો આપણે શું કરવું પડે? પેલા ચારેય વ્યક્તિનો સરવાળો કરવો પડે. 51 પ્લસ 62 પ્લસ 70 પ્લસ 63 એમનો સરવાળો કેટલો થાય? 246. તો કે હા, કેમકે ચાર વ્યક્તિઓનું વજન કુલ 250 કિગ્રા કરતાં ઓછું છે. અહીં કેટલું છે? 246. લિફ્ટમાં કેટલું જઈ શકે? 250. 50 કરતાં ઓછું છે એટલે લિફ્ટમાં જઈ શકે. નીચે આપેલા ખેતરોની સીમાનું માપ શોધો. અહીંયા તમને અલગ અલગ આકારના ખેતરો આપેલા છે, એમની સીમાનું માપ પણ આપેલું છે, એમનો તમારે સરવાળો કરવાનો છે. જો 40 મીટર 40 મીટર, 25 મીટર 25 મીટર ને આ સાઈડ પણ 25 મીટર, તો ટોટલ સરવાળો કેટલો થાય? 155 મીટર. 50 મીટર 50 મીટર, 50 મીટર 30 મીટર ને 40 મીટર, એમનો સરવાળો 190 મીટર થાય. બે બાજુ 50 મીટરની છે ને એક બાજુ બે બાજુ 40 મીટરની, તો 180 મીટર. ચારેય બાજુ ચોરસ ખેતર આપેલું છે, એમની લંબાઈ અને પહોળાઈ બંને કેટલું છે? 30 મીટર. તેમનો સરવાળો કેટલો થાય? 120 મીટર થાય. ક્વેશ્ચન નંબર આઠ જોઈએ. એક ચોરસ બાગની લંબાઈ 150 મીટર છે. આ બાગની ફરતે બે હારવાળી તારની વાડ કરવા કેટલા લાંબા તારની જરૂર પડે? એક ચોરસ બાગની લંબાઈ કેટલી છે? 150. 150 બાગની લંબાઈ છે, તો માત્ર અહીંયા તમને લંબાઈ જ આપેલી છે એટલે તમારે 150ની ખેતરને કેટલી બાજુ હોય? ચાર બાજુ. ચોરસ આપેલું છે એટલે ચાર બાજુ હોય એટલે તમારે શું કરવાનું? 150ને પહેલાં તો ચાર વડે ગુણવાના એટલે આપણને ખબર પડે કેટલા તારની જરૂર પડે. 150 ગુણ્યા ચાર એટલે કેટલો જવાબ આવે? 1200. તો 1200 મીટર તારની જરૂર પડે. સમજાયું? હવે આપણે ક્વેશ્ચન નંબર 9 જોઈએ.
માંગ્યા મુજબ જવાબ આપો. અહીંયા તમને અલગ અલગ ચાર્ટ આપેલા છે, એ ચાર્ટના આધારે તમારે જવાબ લખવાના છે. તો પહેલો ચાર્ટ શેનો આપેલો છે? તો કે નાટકનો ચાર્ટ. અહીંયા એમાં નાટકના ચાર્ટની અંદર તમને ત્રિકોણ દેખાય છે. એક ત્રિકોણ બરાબર કેટલા બાળકો લેવાના છે? ત્રણ બાળકો. તો ઊભી લાઇનમાં બાળકોની સંખ્યા છે અને આડી લાઇનમાં બાળકો જે અભિનય જે કૃતિ કરે છે એના નામ લખેલા છે. પહેલું છે અભિનય, તો કેટલા ત્રિકોણ? ત્રણ. કપડાં એકત્ર કરવાવાળા બે ત્રિકોણ. સંગીત વગાડવાવાળા ત્રણ ત્રિકોણ. સેટ તૈયાર કરવાવાળા બે. એક ત્રિકોણ બરાબર કેટલા બાળકો? ત્રણ બાળકો લેવાના છે. એમાં ક્વેશ્ચન તમને પહેલો પૂછેલો છે, નાટકમાં કેટલા બાળકો અભિનય કરી રહ્યા છે? તો તમારે ક્યાં જોવાનું? પહેલાં અભિનયમાં જોવાનું. કેટલા ત્રિકોણ છે? ત્રણ. એક બરાબર ત્રણ છે એટલે ત્રણ ગુણ્યા ત્રણ. ત્રણ ગુણ્યા ત્રણ કરીએ એટલે નવ બાળકો થાય. તો તમારે લખવાનું, નાટકમાં નવ બાળકો અભિનય કરી રહ્યા છે. બે, સેટ તૈયાર કરનાર બાળકો અથવા અભિનય કરનાર બાળકોમાંથી કોણ વધારે છે? તો પહેલાં તો તમારે શું કરવાનું, સેટ તૈયાર કરનાર બાળકો અને અભિનય કરનાર બાળકોની સંખ્યા શોધવાની. અભિનયની બાળકોની સંખ્યા નવ છે અને સેટમાં બે ત્રિકોણ છે. બે ત્રિકોણ એટલે છ બાળકો થાય અને અભિનયવાળા નવ છે. તો કયા વધારે છે? તો કે અભિનય કરનાર બાળકો વધારે છે. કેટલા વધારે? ત્રણ બાળકો એટલે અભિનય કરનાર બાળકો વધારે. મોટાભાગના બાળકો શું કરી રહ્યા છે? તો જોવાનું, સૌથી વધારે ત્રિકોણ શેમાં છે? તો કે સંગીત વગાડવાવાળામાં ચાર ત્રિકોણ છે, તો સંગીત વગાડી રહ્યા છે. કેટલા બાળકો પહેરવા માટે કપડાં એકત્ર કરી રહ્યા છે? તો અહીંયા તમારે જોવાનું, કપડાં એકત્ર કરનાર બાળકોમાં કેટલા ત્રિકોણ આપેલા છે? તો કે બે. એક ત્રિકોણ બરાબર ત્રણ, બે ત્રિકોણ બરાબર છ બાળકો. તો અહીંયા લખવાનું, છ બાળકો પહેરવા માટે કપડાં એકત્ર કરી રહ્યા છે. ક્વેશ્ચન નંબર 10. સપાટી અથવા તો વર્તુળ આલેખ પરથી નીચેના સવાલના જવાબ લખો. અહીંયા તમને વર્તુળ દ્વારા એક આલેખ આપેલો છે, એમાં તમને એક ચતુર્થાંશ ભાગ જે દર્શાવ્યો છે એમાં શું કીધું છે? જેમને વરસાદમાં પલળવું ગમતું નથી, આ ભાગના બાળકોને વરસાદમાં પલળવું ગમતું નથી. અને બાકીના રાઉન્ડમાં જે કંઈ બાળકો છે એમને વરસાદમાં પલળવું ગમે છે. આ બે ક્વેશ્ચનના આધારે તમારે નીચેના સવાલના જવાબ આપવાના છે. એમાં ક્વેશ્ચન નંબર પહેલું, કેટલા બાળકોને વરસાદમાં પલળવું ગમે છે? અ અડધા, બ એક ચતુર્થાંશ, ત્રણ સોરી ક ત્રણ ચતુર્થાંશ. તો અહીંયા જુઓ, આપણે ત્રિકોણના કેટલા ભાગ પાડવાના? ચાર. તો ચારમાંથી કેટલા બાળકોને, ચાર ભાગમાંથી કેટલા ભાગમાં વરસાદમાં પલળવું ગમે? તો કે એક બે ત્રણ. તો અહીંયા તમારે જવાબમાં લખવાનું, ત્રણ ચતુર્થાંશ. હવે જોઈએ બેમાં, કેટલા બાળકોને વરસાદમાં પલળવું પસંદ નથી? તો તમારે પહેલાં વર્તુળમાં જોવાનું, માત્ર એક જ ભાગ એવો છે જેમને વરસાદમાં પલળવું ગમતું નથી, એને શું કહેવાય? એક ચતુર્થાંશ. તો જોવાનું, અ અડધા, બ એક ચતુર્થાંશ, ક ત્રણ ચતુર્થાંશ. તો અહીંયા તમને પહેલાં જ કીધું એમ, એક ચતુર્થાંશ આવશે. ક્વેશ્ચન નંબર 11, નીચેના દાખલા ગણો. એમાં પહેલું છે, ગુણાકાર કરો. અહીંયા તમારે ગુણાકાર કરવાનો છે. તો કયા ગુણાકાર કરવાનો છે? 85 ગુણ્યા 2, એમનો ગુણાકાર કરીએ તો 170 જવાબ આવે. 45 ગુણ્યા 8 એટલે 360 જવાબ આવે. 115 ગુણ્યા 4 કરીએ એટલે 460 જવાબ આવે. 35 ગુણ્યા 3 એટલે 105. અહીંયા માત્ર હું તમને બોલી જાઉં છું, તમારે પેપર અથવા પેપરમાં પૂછાય અથવા તો ઘરે કરવાનું થાય તો જાતે ગુણાકાર કરવાના છે, નહીં કે આમાંથી કોપી મારવાના. 28 ભાગ્યા 2, અહીંયા શું કરવાનું છે? ભાગાકાર કરવાનું છે. 28ને કેટલા ભાગ પાડવાના છે? 2. 28ના 2 ભાગ પાડીએ તો 14 જવાબ આવે. 2. 48 ભાગ્યા 4, 48ના 4 ભાગ પાડવામાં આવે તો 12 જવાબ આવે. 3. 96 ભાગ્યા 8, 96ને 8 ભાગ પાડવામાં આવે તો એમનો પણ 12 જવાબ આવે. 4. 70 ભાગ્યા 5, 70ના જો 5 ભાગ પાડવામાં આવે તો એમનો કેટલો જવાબ આવે? 14. અહીંયા તમારું અસાઇનમેન્ટનું રિવિઝન પૂર્ણ થાય છે. આની તમારે ઘરે તૈયારી કરવાની રહેશે. આની તમને PDF મોકલવામાં આવશે, એમની તમારે પ્રિન્ટ કઢાવવાની રહેશે અથવા તો તમે ડાયરેક્ટ ફોનમાં રિવિઝન કરી શકો. એક્ઝામમાં તમને આના આધારે ક્વેશ્ચન પૂછવામાં આવશે જેના જવાબ તમારે ઘરે જાતે લખવાના થશે. બાય બાય, આવજો મિત્રો.